નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજ્ઞાન ક્વિઝનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પૈકી કયો અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રકાર છે? કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન એટલે કે બીજાણુ નિર્માણ, કે તમામ? તો તમામ અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર છે. આ સિવાય કલમ આવે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે કે મૂળ પ્રકાંડ અને પણ દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ આવે. તો આપણો તમામ જવાબ આવશે. અહીંયા બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે? અંતઃફલન એટલે કે યુગ્મનજનું નિર્માણ માદા શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય, અને જો શરીરની બહાર પાણીમાં થાય તો એને બાહ્ય ફલન કહેવાય. તો અહીંયા તમને અંતઃફલન પૂછ્યું છે. માછલી ડેડકો, માછલી ડેડકામાં તો પાણીમાં થાય શરીરની બહાર એટલે એ બાહ્ય ફલનમાં આવશે. ગાય, ગાય શરીરની ગાયમાં અંદર થાય માટે અંતઃફલનમાં આવશે. તો આપણો જવાબ આવશે ગાય. હવે ત્રીજો પ્રશ્ન છે, જુઓ, દ્વિભાજન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? તમને દ્વિભાજન પદ્ધતિથી અલિંગી પ્રજનન પૂછ્યું છે, તો એના માટે તમને દ્વિભાજન પદ્ધતિની ખબર હોવી જોઈએ. તો દ્વિભાજનમાં શરૂઆતમાં કોષકેન્દ્ર બે ભાગમાં વિભાજન થાય, ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય, અને કોષના વિભાજનથી આ ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ પણ હોય. તો અહીંયા તમને દ્વિભાજનની ખબર પડી ગઈ. હવે તમને એક કોષી સજીવ કહ્યું છે અને દ્વિભાજનથી પેરામિશિયમ, હાઇડ્રા, ઈસ્ટ કે તમામ? તો આપણો જવાબ આવશે પેરામિશિયમ. હવે ચોથો પ્રશ્ન છે, જુઓ, નીચેના પૈકી બાહ્ય ફલન દર્શાવતું પ્રાણી કયું છે? ડેડકો, સ્ટારફિશ કે તારા માછલી? આ દરેકમાં યુગ્મનજનું નિર્માણ માદા શરીરની બહાર પાણીમાં થાય માટે જવાબ આવશે તમામ. હવે જુઓ આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કાયાંતરણ કરતું પ્રાણી કયું છે? તમને શું કહ્યું છે? કાયાંતરણ કરતું પ્રાણી, ડેડકો, રેશમના કીડા, આપેલ બંને કે એક પણ નહીં? કાયાંતરણમાં શું હોય? તો કે નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય અને ધીમે ધીમે એનામાં એ પ્રમાણેના લક્ષણો આવતા જાય પુખ્ત પ્રાણી જેવા. તો કે ડેડકો, ડેડકા, ટેડપોલ, રેશમનો કીડો એ પણ કાયાંતરણ કરતું પ્રાણી છે. તો આપણો જવાબ આવશે આપણે આપેલ બંને. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ, નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? બહુકોષી એટલે કે એક કરતાં વધારે કોષોની બનેલી રચના, અંડકો, શુક્રકોષ, ભ્રૂણ કે યુગ્મનજ? તો બહુકોષી પૂછ્યું છે માટે ભ્રૂણ આવશે. ક્લોનિંગ પ્રક્રિયા વડે કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય? સમાન કોષ, સંપૂર્ણ સજીવ, જીવન પેશી કે તમામ? તો ક્લોનિંગ પ્રક્રિયા વડે સમાન કોષ પણ ઉત્પન્ન કરી શકાય, સંપૂર્ણ સજીવ પણ કરી શકાય, જીવન પેશી પણ કરી શકાય, એટલે આપણો જવાબ આવશે તમામ. હવે જુઓ આગળનો પ્રશ્ન, IVFનો શું અર્થ છે? IVF એનું પૂરું નામ છે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન, શરીરની અંદર ફલન, શરીરની બહાર ફલન, ફલન ન થવું કે એક પણ નહીં? તો શરીરની બહાર ફલન કરવામાં આવે IVFમાં. તો જવાબ આવશે શરીરની બહાર ફલન. હવે નવમો પ્રશ્ન જુઓ, ડેડકાના ઈંડા એક સાથે શાનાથી જોડાયેલા હોય? અંડપડથી, જેલીપડથી, કોષરસપડથી કે એક પણ નહીં? તો ડેડકાના ઈંડા એક સાથે જેલીપડથી જોડાયેલા હોય છે. તો આપણો જવાબ આવશે જેલીપડ.
હવે જુઓ દસમો પ્રશ્ન, કયા પ્રાણીમાં એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય છે? હાઈડ્રા, વંદો, અળસિયું કે યકૃત કૃમિ? તમને શું પૂછ્યું છે કે એક જ પિતૃ વડે લિંગી પ્રજનન? તો આપણો જવાબ આવશે યકૃત કૃમિમાં, એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય. આ રીતે આપણે બધા જવાબો આપી અને સબમિટ કરી દેવાનું. આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 10ની ક્વિઝ માટેનું સોલ્યુશન જોઈશું. પ્રકરણ 10ની ક્વિઝ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. આના સિવાય મારી એક ગણિતની ચેનલ છે, એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, જેમાં તોરણ 6-8ના પ્રકરણ પ્રમાણેના વિડીયો છે. તમારે જે તોરણનો જે પ્રકરણનો વિડીયો જોવો હોય તે તમે લિંક ખોલી અને જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને થાય.